હવે રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો ગયા સમજો, જો તમે પણ રોંગ સાઈડ વાહન હંકારતા હોવ તો થઈ જજો સાવધાન. સુરત પોલીસે તો રોંગ સાઈડ રાજુઓને પકડી કાયદાના પાઠ ભણાવવા ઝુંબેશ શરૂ કરી છે. રોંગ સાઈડમાં વાહન હંકારતા 4000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે સ્પષ્ટતા કરી કે 5થી વધુ વખત રોંગ સાઈડ વાહન હંકાર્યું અને ઈ ચલણ જનરેટ થયું હશે તેના લાયસન્સ રદ કરવામાં આવશે. આ ઉપરાંત જે એક જ વાહન ચાલક સામે 5થી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગના કેસ નોંધાયા છે તેવા વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા ભલામણ કરવામાં આવી છે. રોંગ સાઈડની ડ્રાઇવિંગને અટકાવવા માટે આ 80 ટીમોને તૈનાત કરવામાં આવેલી અને 80 ટીમો દ્વારા અત્યાર સુધીમાં કુલ 18148 વાહન ચાલકોને સમજ કરવાની સાથે સાથે 4785 જેટલા વાહન ચાલકોના લાયસન્સ એ સસ્પેન્ડ કરવા માટે RTOને રિપોર્ટ કરવામાં આવેલું છે. અને ફક્ત ફિલ્ડની કાર્યવાહીથી નહીં પરંતુ જે તીસરી આંક તરીકે ઓળખાય છે એટલે કે CCTV કેમેરા કે જેના માધ્યમથી ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે એમાં અમે જે વાહન ચાલકોના 5થી વધારે ઈ ચલણ જનરેટ થયેલા છે એવા કુલ 11160 વાહન ચાલકો જેણે 5 કરતાં વધારે વાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવ્યું છે એવા વાહન ચાલકોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવા માટે RTOને રિપોર્ટ કરવામાં આવ્યો છે. અમારી તરફથી જે આપવામાં આવેલી માહિતી છે એમાં વાહન ચાલકને સૌપ્રથમ નોટિસ પાઠવે છે, એ નોટિસના આધારે એમને બોલાવવામાં આવે છે RTO ઓફિસ અને RTO ઓફિસે એમનું સ્ટેટમેન્ટ અને એમને રોંગ સાઈડ ડ્રાઇવિંગમાં જે અમે ફોટોગ્રાફ્સને બધું પાડ્યું છે, વિડીયો લીધેલા છે એના પુરાવાના આધારે એમનું લાયસન્સ છે એ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.